नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन एज्युकेशन अंदर आप सबनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 11 कॉमर्स विषय अर्थशास्त्र। विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो, लाइक करो, कॉमेंट करो और शेर करो, जेथी तमने अमारा नवा लेक्चर मड़ी सके तमारा सुधी और तमे शांतिपूर्वक जोई सको ने अभ्यास करी सको। तो विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 1 पूर्ण कर्युं हतुं, हवे आपणे धोरण 11 नी अंदर चेप्टर नंबर 2 नी आपणे चर्चा करवानी छे। तो विद्यार्थी मित्रों, चेप्टर नंबर 2 छे ई मूलभूत ख्यालो अने तेनी संकल्पनाओ, बराबर, तेना विशे आपणे छे ई वातचीत करवानी छे। तो विद्यार्थी मित्रों, आपणे सौ प्रथम पहेला प्रश्न नंबर 1 नी आपणे वातचीत करवानी छे। तो प्रश्न नंबर 1 छे, मूल्यनो अर्थ आपो अने किंमत अने मूल्य वच्चेनो जे तफावत छे ई समजावो, बराबर, बहु महत्वनो प्रश्न छे। तो सौ प्रथम पहेला आपणे जोशुं एनी प्रस्तावना। પ્રસ્તાવનાની અંદર શું વાત કરે છે કે મૂલ્ય અને કિંમત વચ્ચેનો જે બંને વચ્ચેનો જે તફાવત છે એ આપણે જોવાનું છે। મૂલ્ય શું છે, કિંમત શું છે, બંને વચ્ચેનો તફાવત શું છે, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળ પ્રસ્તાવના। માનવ જીવનના રોજિંદા વ્યવહારોમાં કિંમત અને મૂલ્ય વચ્ચે કોઈ તફાવત દેખાતો હોતો નથી। જો વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ સમજજો કે માનવ જીવનના રોજિંદા વ્યવહારની અંદર કિંમત અને મૂલ્ય વચ્ચેનો કોઈપણ પ્રકારનો છે એ તફાવત આપણને જોવા મળતો હોતો નથી, બરાબર। એ તમને બધાને ખ્યાલ હશે કે બંને વચ્ચે ક્યારે કોઈપણ પ્રકારનો તફાવત હોતો નથી કિંમત અને મૂલ્ય વચ્ચેનો। લગભગ તેનો કેવો શબ્દ કીધો છે વિદ્યાર્થી મિત્રો, તો કે સમાનાર્થી શબ્દ છે એવી વાતચીત કરી, સમાનાર્થી શબ્દ તરીકે તેનો આપણે ઉપયોગ છે એ કરી શકીએ છીએ। પરંતુ અર્થશાસ્ત્રમાં બંને શબ્દ, જો અર્થશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો બંને શબ્દ કેવા વાપરવામાં કીધા છે, વિશિષ્ટ અર્થ છે એ કરવામાં આવ્યો છે। મૂલ્ય અને કિંમતનો કેવો અર્થ કીધો છે, વિશિષ્ટ અર્થ છે એનો કરવામાં આવ્યો છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મૂલ્યનો અર્થ જોશું, મૂલ્યની રીતો છે એ પણ જોશું। તો સૌ પ્રથમ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે મૂલ્યનો અર્થ જે જોશું કે મૂલ્ય કોને કહેવામાં આવે છે। તો સૌ પ્રથમ પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો મૂલ્યનો અર્થ છે એ તપાસશું। મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું, જો વિદ્યાર્થી મિત્રો આપણે કટકા કરીને આપણે જોશું એટલે વ્યાખ્યા છે તરત સમજાઈ જશે, વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં શું કરવામાં આવે છે, એનું વિનિમય કરવામાં આવે છે, બરાબર। તેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ, વિનિમય, જે મૂલ્ય છે, બરાબર। તો મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય, તેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ, મૂલ્ય તરીકે, બરાબર। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, મૂલ્યની વ્યાખ્યા છે પૂછાઈ શકે છે। મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય, તેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ, મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, મૂલ્યની રીતો જોઈ, તો મૂલ્યની રીતો કેટલી છે, તો કે બે છે, એક ઉપયોગિતા મૂલ્ય અને બીજી છે વિનિમય મૂલ્ય, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે ફર્સ્ટ આપણે રીત જોશું તો ઉપયોગિતા મૂલ્ય, ઉપયોગિતા મૂલ્યની પણ વ્યાખ્યા આપેલી છે એનો અર્થ, તો વસ્તુમાં માનવ જીવન માટે ઉપયોગિતાની દ્રષ્ટિએ જે મૂલ્ય હોય તેને સેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપયોગિતા મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે। જો વસ્તુમાં માનવ જીવન માટે ઉપયોગિતાની દ્રષ્ટિએ જે મૂલ્ય હોય તેને સેના તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ઉપયોગિતા મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા પરથી આપણે એક ઉદાહરણ પણ એક જોશું, તો વ્યાખ્યા પરથી ઉદાહરણ શું કહેવા માગે છે, જો તરત જ સમજાઈ જશે એવું જ ઉદાહરણ આપણે લીધેલું છે, હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ વગેરેમાં ખૂબ જ ઉપયોગિતાનું મૂલ્ય રહેલું હોય છે। જો આપણને ખ્યાલ જ છે કે હવા છે, પાણી છે, ખોરાક છે, સૂર્યપ્રકાશ છે વગેરેનો આપણે શું કરીએ છીએ, પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ, તેનું મૂલ્ય છે એ રહેલું હોય છે। બીજી બાબતમાં આપણે જોઈએ તેના સંદર્ભની અંદર, તો બીજી બાબતોના સંદર્ભે વસ્તુની ઉપયોગિતા મૂલ્યનો વિચાર કરવામાં આવે છે, બરાબર। કેવી વસ્તુ, તો કે વસ્તુ સાથે, બરાબર। હવે કહે છે કે ઉપયોગિતા મૂલ્યને
बीजा सेना नाम थी ओळखवामां आवे छे, वपराश मूल्य पण कहेवामां आवे छे, बराबर। बीजा शब्दनी अंदर आपणे कही तो उपयोगिता मूल्य ने वपराश मूल्य पण छे ए कही शको, ए कही शकवा छे। हवे आपणे जो विद्यार्थी मित्रों आगळ तो विनिमय मूल्य नंबर बेनी अंदर बातचीत करी तो विनिमय मूल्य कोने कहेवामां आवे छे, तो विनिमय मूल्यनो अर्थ पण छे विद्यार्थी मित्रों आपणे जोशुं, ज्यारे एक वस्तु के सेवाना बदलामां बीजी वस्तु के सेवा मळी शकती होय त्यारे ते वस्तु के सेवा मानवीनी मूल्य तेम कहेवामां आवे छे, बराबर। खास विद्यार्थी मित्रों विचारजो कि ज्यारे एक वस्तु के सेवाना बदलामां बीजी वस्तु के सेवा मळी शकती होय त्यारे ते वस्तु के सेवा मानवीनी मूल्यो छे तेम कहेवामां आवे छे, बराबर। एटले मानवीने जे पण वस्तु उपयोग थाय, बराबर, एकबीजाथी विनिमय थाय, बराबर, एने ज आपणे विनिमय मूल्य तरीके ओळखवामां आवतुं होय छे। हवे विद्यार्थी मित्रों विनिमय मूल्यना त्रण लक्षणों छे, एमां पहेलुं लक्षण छे ते वस्तुमां उपयोगिता मूल्य अथवा दृष्टिगुण होवुं जोईए। जो खास कोई पण वस्तु होय एनु कंई उपयोगिता मूल्य छे खास होवुं जोईए अथवा दृष्टिगुण होवुं जोईए तो ज उपयोगिता मूल्य तरीके आपणे ओळखीए छीए। नंबर बेनी अंदर विद्यार्थी मित्रों जोई ते वस्तुनी अछत होवी जोईए, जो खास वस्तु जो के कोई पण वस्तुनी छे अछत होय तो ज एनु उपयोगिता मूल्य छे सौथी वधु होय छे। त्रीजुं के छे ते वस्तु बदलापात्र अथवा विनिमय श्रम होवुं जोईए, जो खास कोई पण वस्तु छे ई बदलापात्र होवी जोईए, बराबर छे, अथवा विनिमयनो श्रम एनी पाछळ होवो जोईए तो जी विनिमय मूल्य छे ई गणवामां आवे छे। त्यार पछी विद्यार्थी मित्रों आपणे जोशुं तो अर्थशास्त्रमां मूल्य शब्दनो उपयोग विनिमयमां थाय छे। जो खास करीने विद्यार्थी मित्रों जोजो के अर्थशास्त्रमां मूल्य शब्दनो उपयोग शेमां थाय छे, विनिमय तरीके आपणे करीए छीए, तेनो ख्याल केवो होय छे तो के सापेक्ष होय छे। एक विनिमय मूल्य दर्शाववा बीजी वस्तुनो संदर्भ जरूरी छे। जो खास करीने एक कोईपण वस्तु होय, बराबर, तो एक वस्तुनुं विनिमय मूल्य दर्शावी तो एनी सामे बीजी वस्तुनुं सामे विनिमय मूल्य छे ई फरજિયાત होवुं जरूरी छे। एक वस्तुना बदलामां जे एकमो मळे ते वस्तुनुं विनिमय मूल्य छे। जो खास करीने आपणे जोजो के एक वस्तुना बदलामां, बराबर, जे वस्तुनो एकमो मळे तेने आपणे ते वस्तुनुं शुं कहेवामां आवे छे विनिमय मूल्य छे ई गणवामां आवतुं होय छे। एनું પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ જોશું તો એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં બટાટા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય આપણે કહી શકીએ કે ઘઉં તમે આજે સપોઝ કે એક કિલો ઘઉં આપો તો એની સામે કેટલા બટાટા મળશે તો એનું વિનિમય મૂલ્ય છે આપણે ગણી શકીએ છીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોશું તો ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો બંનેનો જે સંબંધ છે, બરાબર, એ સંબંધ આપણે તપાસશું હવે। તો વિદ્યાર્થી મિત્રો જોશું આપણે સંબંધ હવે બંને વચ્ચેનો, જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હોય તેમ કહી શકાય। જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું શું હોય છે વિનિમય મૂલ્ય પણ છે ગણવામાં આવતું હોય છે। ખાસ એક વસ્તુ આપણને મગજમાં જોવી જોઈએ કે ઉપયોગિતા મૂલ્ય જેનું છે એનું સામે શું હોવું જોઈએ, વિનિમય મૂલ્ય પણ હોવી જ છે। વસ્તુનું મૂલ્ય એટલે તેની અગત્યતા, બરાબર, જે વસ્તુનું મૂલ્ય છે તો એની સામે તેની શું હોય છે અગત્યતા નહીં પરંતુ બીજી વસ્તુ ખરીદવા ઉપર તેનું શું હોય છે વર્ચસ્વ છે તેમ ગણવામાં આવે। જો એક વસ્તુ સામે એની અગત્યતા નહીં પરંતુ એની શું બીજી વસ્તુ બીજી તરફ શું કીધું કે વસ્તુ ખરીદવા ઉપર તેનું શું હોય છે વર્ચસ્વ હોય છે એના માટે વિનિમય મૂલ્ય આપણે ગણીએ છીએ। બીજી રીતે આપણે જોઈ જે વસ્તુનો ઉપયોગિતા મૂલ્ય હોય તેનો વિનિમય મૂલ્ય હશે તેમ ન કહેવાય, બરાબર, જે વસ્તુનો ઉપયોગિતા મૂલ્ય હોય તેનો વિનિમય મૂલ્ય હશે તેમ ન કહેવાય પરંતુ તે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય તેનો ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ તેમ કહેવાય, બરાબર। શું કીધું છેલ્લે તો કે જે વસ્તુનો ઉપયોગિતા મૂલ્ય હોય તેનો વિનિમય મૂલ્ય હશે તેમ ન કહેવાય પરંતુ તેની તે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય તેમ તેનું શું હોય છે ઉપયોગિતા મૂલ્ય હોય એ ચોક્કસ કહેવામાં આવતું હોય છે। એક્ઝામ્પલ આપણે વિદ્યાર્થી મિત્રો જોશું એનું પણ, માનવ જીવનની દ્રષ્ટિએ હવા
पानी के सूर्यप्रकाश नो उपयोगिता मूल्य घणु छे, परंतु तेनो पुरवठो अमाप होवाथी तेना पर, जो केवो कीधो छे अमाप होवाथी तेना पर एक ज व्यक्तिनो काबू न होवाथी तेनो विनिमय मूल्य खूब ज केवो आपणे जोवा मळे छे, खूब ज नीचू छे ई जोवा मळे छे। बराबर, तो मानव जीवन की दृष्टि विद्यार्थी मित्रों आपणे जोय तो हवा पाणी सूर्यप्रकाश नो उपयोगिता मूल्य घणु बधु छे, परंतु तेनो पुरवठो केवो छे विद्यार्थी मित्रों अमाप छे। तेना पर एक ज व्यक्तिनो काबू न होवाथी, कारण के एक व्यक्तिनो काबू न होय, बराबर घणा बधा व्यक्तिनो होय, बराबर एक व्यक्तिनो काबू न होवाथी तेनो विनिमय मूल्य केवो आपणने जोवा मळे छे, खूब ज छे ई नीचू जोवा मळे छे। ज्यारे सोनू हीरा मोती माणेकनું માનવ જીવનમાં ઉપયોગિતા મૂલ્ય નજીવું છે, કેવું કીધું છે ઉપયોગિતા મૂલ્ય તેનું નજીવું છે, કેવી વસ્તુનું કે હીરા મોતી માણેક, બરાબર એ માનવ જીવનની અંદર એનું ઉપયોગિતા મૂલ્ય કેવું કીધું છે નજીવું કીધું, પરંતુ તેની અછત હોવાથી તેનું વિનિમય મૂલ્ય કેવું છે ખૂબ જ વધુ છે। અત્યારે જો આપણે જોઈ શકીએ કે સોનાના ભાવ કેવા છે વિદ્યાર્થી મિત્રો, તો કે ખૂબ જ દિન પ્રતિદિન છે વધતા જાય છે, બરાબર જ્યારથી બે વર્ષ પહેલાં આપણે સોનું હતું બરાબર 36,000-37,000 હતું, અત્યારે એ જ સોનું છે અત્યારે કેટલા છે 55,000-50,000 રૂપિયા છે એ સોનાનો ભાવ છે, તો એનું વિનિમય મૂલ્ય કેવું થઈ ગયું દિન પ્રતિદિન વધતું ગયું। આ જ રીતે જુદા જુદા સ્થળે અને સમયે વસ્તુનો વિનિમય મૂલ્ય વધે કે ઓછું સંભવી શકે છે। જો ખાસ કરીને આ જ રીતે આપણે જુદા જુદા સ્થળે જોઈ જુદા જુદા સમયે જોઈ તો વસ્તુનો વિનિમય મૂલ્ય વધુ ઓછું આપણે જોઈ શકતા હોઈએ છીએ। એનું પણ એક્ઝામ્પલ છે, રણમાં રેતીનું વિનિમય મૂલ્ય શૂન્ય છે। જો રણની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વિનિમય રેતીનું વિનિમય મૂલ્ય કોઈ પણ પ્રકારનું હોતું નથી, કેવું હોય છે તો કે ઝીરો શૂન્ય હોય છે। પરંતુ આ જ રીતે મકાન બાંધવા માટે શહેરમાં, બરાબર શહેરમાં લાવવામાં આવે તો તેનું વિનિમય મૂલ્ય કેવું થઈ જાય છે વધી જાય, કારણ કે ગાડી ભાડું ટ્રાન્સપોર્ટ ભાડું છે વિદ્યાર્થી મિત્રો લાગી જાય, તો અમે રેતીનું શું થઈ જાય છે વિનિમય મૂલ્ય કેવું થઈ જાય વિદ્યાર્થી મિત્રો વધી જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો મૂલ્ય વસ્તુ પૂરી થઈ ગઈ, હવે આપણે કિંમત તરફ જશું, બરાબર મૂલ્યની આપણે વાતચીત કરી લીધી, હવે આપણે કિંમત કિંમત કોને કહેવાય બરાબર એ આપણે જોઈ લઈ, પછી આપણે મૂલ્ય અને કિંમત વચ્ચેનો જે તફાવત છે એ આપણે જોઈ લઈ। તો સૌ પ્રથમ પહેલાં કિંમતનો આપણે અર્થ જોશું, કોઈ પણ વસ્તુનો વિનિમય મૂલ્ય નાણાકીય એકમમાં દર્શાવાય ત્યારે તે વસ્તુની કિંમત આપણે કહેવામાં આવે છે। જો ખાસ કરીને કોઈ પણ વસ્તુનો વિનિમય મૂલ્ય નાણાકીય એકમમાં જો કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બરાબર તો આપણે તેને શેના તરીકે વસ્તુની કિંમત તરીકે આપણે એને ઓળખવામાં આવે। હજી બીજી વખત આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ, કોઈ પણ વસ્તુનો વિનિમય મૂલ્ય નાણાકીય એકમમાં દર્શાવવામાં આવે તે વિનિમય વસ્તુની શેના તરીકે ઓળખીએ છીએ વસ્તુની કિંમત તરીકે આપણે ઓળખવામાં આવે છે। બીજા શબ્દની અંદર કઈ ટૂંકમાં, તો બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યાર્થી મિત્રો ટૂંકની અંદર કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાકીય એકમનું શું દર્શાવવામાં આવે છે પ્રમાણ દર્શાવવામાં, તેને શેના તરીકે ઓળખીએ છીએ કિંમત તરીકે ઓળખીએ, વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાના બદલામાં નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત। હવે આપણે એનું નીચે એક્ઝામ્પલ જોઈ, એક કિલો તુવેરદાળ બરાબર 100 મળતા હોય તો કેટલા રૂપિયા, એક કિલો તુવેરદાળના 100 રૂપિયા મળતા હોય તો એક કિલો તુવેરદાળની કિંમત કેટલી હશે વિદ્યાર્થી મિત્રો, તો કે 100 રૂપિયા હશે। હવે કિંમત અને મૂલ્ય વચ્ચેનો જે તફાવત છે એ તફાવત જોઈ લઈ, એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એક મળશે, બરાબર એક વસ્તુના બદલાની અંદર આપણને કેટલી વસ્તુ મળશે તે પ્રમાણે તે વસ્તુનું મૂલ્ય છે નક્કી કરી શકાય। એક વસ્તુની સામે આપણે બરાબર કેટલી વસ્તુ આપશું બરાબર, તો એ આપણે નક્કી કરી તો એનું આપણે વિનિમય મૂલ્ય છે નક્કી કરી શકીએ, બાકી આપણે કરી શકતા હોતા નથી। જ્યારે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય પ્રમાણ, જો નાણાકીયનું પ્રમાણ કેટલું છે એ વસ્તુનું આપણે નક્કી કરી શકીએ, ખાસ એક વસ્તુ આપણે દેવા જાય બરાબર તો એની સામે એ વસ્તુનું વિનિમય મૂલ્ય અને એની કિંમત કેટલી છે તો જ આપણે છે એ ચકાસણી કરી શકશું, બાકી આપણને ખબર પડી શકશે નહીં। એટલે ખાસ એ વસ્તુનું પ્રમાણ તેની કિંમત કેટલી છે એ આપણે ખાસ છે નક્કી હોવી જોઈએ, એટલે જ કહે છે કે જ્યારે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું જે પ્રમાણ છે એને જ આપણે વસ્તુની કિંમત છે એ આપણે કહી શકીએ।
હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું સાથે સાથે પણ એક ઉદાહરણ પણ જોઈ લઈ. 10 કિલો ચોખા બરાબર 20 કિલો ઘઉં હોય તો, 10 કિલો ચોખા બરાબર 20 કિલો ઘઉં હોય તો 10 કિલો ચોખાનો વિનિમય મૂલ્ય 20 કિલો ઘઉં ગણાય. પરંતુ જ્યારે 10 કિલો ચોખા બરાબર 100 રૂપિયા હોય તો ચોખાની કિંમત કેટલા રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો? 100 જ રૂપિયા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં કહીએ તો જ્યારે વસ્તુની વિનિમય શક્તિ વસ્તુમાં રજૂ કરાઈ હોય તો તે મૂલ્ય છે. જો ખાસ સમજો, જ્યારે વસ્તુની વિનિમય શક્તિ વસ્તુમાં રજૂ કરાઈ હોય તો તેને શેના તરીકે આપણે કહી શકીએ? તો કે એનું વિનિમય મૂલ્ય છે એમ કહી શકીએ છીએ. પણ જ્યારે નાણાકીય કિંમતના પ્રમાણમાં દર્શાવાય તો તેને શેના તરીકે આપણે જોઈ શકીએ? કિંમત. અહીંયા મૂલ્ય આવી ગયું, એ વસ્તુમાં આવશે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આપણે શેમાં જોવાનું? કિંમતમાં જોવાનું. હવે આપણે જોઈ, બે વસ્તુની કિંમતમાં એક સાથે વધઘટ થઈ શકે છે. જો બે વસ્તુની કિંમતની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર, તો આપણે એક વસ્તુ સાથે આપણે શું થઈ શકે છે? વધઘટ થઈ શકે. પરંતુ તેના મૂલ્યમાં એક સાથે વધઘટ થઈ શકતી નથી. અને વસ્તુની અંદર કોઈ પણ મૂલ્યની અંદર કોઈ પણ જાતની વધઘટ થતી નથી બરાબર. કિંમતમાં વધઘટ થઈ શકે પણ મૂલ્યની અંદર ક્યારેય વધઘટ થતી હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ ફેરબુકની અંદર લખી નાખજો બરાબર. ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરી દેજો, ફેરબુકની અંદર લખવાનું છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.